ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજની વાડીમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના નેજા હેઠળ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. વેરાવળમાં સમસ્ત ખારવા સમાજની વાડી ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈના કુહાડના નેજા હેઠળ મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સમગ્ર દરિયાઈ વિસ્તાર જખૌથી ઉમરગામ સુધીના માછીમાર આગેવાનો બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માછીમારોના પ્રાણ પ્રશ્નો જેવા કે મૂળ માછીમારી કરતા માછીમારોને તેનો હક મળવો, લાઇન ફિશિંગ, એલઈડી ફિશિંગ અને ઘેરા ફિશિંગ બંધ કરાવવી જેવી મહત્વની બાબતોએ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે સૌ માછીમાર આગેવાનોએ તમામ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં સરકાર દ્વારા અમુક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે, પરંતુ બાકીના જે પ્રશ્નો છે તે અંગે આગામી દિવસોમાં સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવશે તેવું જણાવ્યું હતું. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું છે અને ડીઝલના ભાવ વધ્યા છે, ત્યારે માછીમારોને ફિશિંગ કરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. આથી માછીમારોને બંને તરફથી માર પડ્યો છે. અગ્રણીએ જણાવ્યું કે આગામી દિવસોમાં આવી બાબતોમાં માછીમારોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય અને સરકાર આ બાબતે માછીમાર માટે શું કરી શકે તે માટે ચર્ચાઓ કરીને આગામી દિવસોમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે. વેરાવળ ખાતે આજે મળેલી અખિલ ગુજરાત માછીમાર મંડળની બેઠકમાં ખાસ કરીને જેતપુરના ઉદ્યોગોનું ગંદુ પાણી નદી મારફતે પોરબંદરના સમુદ્રમાં ઠાલવવામાં આવે છે. આ પ્રશ્ન પર માછીમાર માટે ખૂબ જ ગંભીર સમસ્યા સ્વરૂપ છે, જેથી તમામ માછીમારોએ આ બાબતે ચર્ચા કરીને આગામી દિવસોમાં સરકાર આ બાબતે ધ્યાન આપીને અને યોગ્ય કરે, જેથી દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે અને માછીમારને તકલીફ ન પડે તેવી માંગ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા પણ અવારનવાર માછીમારોને બંધક બનાવી લેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં તેમનું મૃત્યુ થાય છે, ત્યારે તેમના પરિવાર માટે પણ સરકાર દ્વારા કંઈક વિચારી અને સહાય આપવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે. આ સિવાય ઘણી વખત માછીમારી દરમિયાન માછીમારોનું મૃત્યુ થાય તો તેમનો મૃત્યુ પણ મળતો નથી. આવા કિસ્સાઓમાં તેમની સરકારની કોઈ આર્થિક સહાય કે વીમાની સહાય મળતી નથી, તે બાબતે પણ સરકાર યોગ્ય પગલાં લે તેવી પણ માંગ ઉઠવામાં પામી છે. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી જ. એક વાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.